So, Jay, in today's world, scientists have also now started putting forward a theory that the universe as we know it is a hologram, or the possibility it could be a hologram. We all know, okay, our senses, what we see is not reality because it is a projection of the light and then how the brain perceives it. Accordingly, we have so many filters in our brain as we grow up from our experiences. So what is right, what is wrong, what is moral, what is immoral, things like that, it's all through a filter in our brain. So the question is this: how do we know that our perceptions are correct? Nishit bhai, what an excellent, kelo sundar sawal chhe. Kharekhar aa je vastu chhe ke aa srushti chhe, kharekhar ee chhe dekhavni chhe. Kharekhar aa je dekhai rahyu chhe ne sachu nathi. Lage ke aavu kem bole chhe? કારણ કે આ બધા કે આભાસ છે, આભાસ થાય છે, એવું બધું ખરેખર નથી એવું કેમ ના. અરે ભાઈ મને જો આ મને કૂંચાળો તો ચીસ પાડી દો, હમણાં સાચું જા કે આભાસ છે, એટલે સવાલ ઉભવાનો છે. ધેર વોઝ અ વેરી ગુડ બુક, એક સારી બુક લખેલી છે, હોલોગ્રાફિક યુનિવર્સ, બહુ સુંદર બુક લખેલી છે આ વિચાર ઉપર, વિચારણા ઉપર, અને સાચી છે. ખરેખર આપણે સૃષ્ટિનો અનુભવ નથી કરી રહ્યા. આ બારે કંઈક છે એ મારા થ્રુ ધ સેન્સીસ, આપણે પાંચ ઇન્દ્રિયો થ્રુ આપણા મન ઉપર પ્રહાર કરે, પછી મન આપણું સામે યુનો રિએક્ટ કરે. એ રિએક્શનને આપણે આ સૃષ્ટિ કહીએ છીએ. ખરેખર સૃષ્ટિ આપણે જોઈ ન શકીએ, આપણું મન કહે છે એ સૃષ્ટિ કહીએ, એટલે આ વાત સાવ સાચી છે. હવે આ વસ્તુ છે ને ખરેખર હવે અત્યારના એક્સપ્લોર થઈ રહી છે, કારણ કે છે ને જે આજનું વિજ્ઞાન છે ને બતાવે છે કે ખરેખર જે તમે ખાતરી માનો છો કે આ સૃષ્ટિ સાચી છે, એની પાછળ એ આભાસ છે, એની નીચે કંઈ જુદી જ વસ્તુ છે, વિચ ઇઝ નોન મટીરિયલ, એ પાર્થિવ વસ્તુ નથી, એમ આજનું વિજ્ઞાન કહે છે. એ જે નિશિતભાઈ સવાલ પૂછે છે, બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે ખરેખર કેમ માની લેવાય કે આ બધું સાચું છે. અને સાચી તમે દાખલો આપો, સિમ્પલ દાખલો. એક મોટો ફિલોસોફર હતો, ફ્રેન્ચ ફિલોસોફર, કો ડેકાર્ટ. એ હલેસા મળતો હતો પાણીમાં, ગયો છે કંઈક બોટિંગ કરવા, તો એને જોયું પાણીમાં હલેસું વાંકું થઈ ગયું. તમે જોયું હલેસું, તમે જોવો ને પાણીમાં તો વાંકું થઈ ગયું લાગે, હલેસું મારું સીધું ઓછી, વાંકું ક્યાંક થઈ ગયું. એટલે એણે શરૂઆત કરી, ખરેખર જે સૃષ્ટિ આપણે ખાતરીપૂર્વક માનીએ છીએ એ ખરેખર દેખાવની છે, સાચું શું છે ખબર કેમ પડે? એટલે આ વસ્તુ તો આપણું તો આપણા માટે તો આ નવી વસ્તુ નથી, આ તો બહુ જૂની વાત છે. આપણે વર્ષોથી રાડું પાડીએ છીએ કે ભાઈઓ સાંભળો, આ સૃષ્ટિ તમે જેના ઉપર આટલો બધો આધાર નભો છો, એ ખરેખર સૃષ્ટિ દેખાવની છે, એની નીચે કંઈક જુદું છે. એ આપણે હજારો વર્ષોથી ચીસું પાડી પાડીને કહે છે. આપણે ધર્મનો મૂળભૂત સિદ્ધાંત છે કે આ સૃષ્ટિ જે આપણને સાચી લાગે છે, ખરેખર સુંદર શબ્દ છે માયા. માયા છે, દેખાવની છે. એટલે તમારા વિચારણા આ બધી વસ્તુ છે ને સૃષ્ટિને વિશે તમને જુદા જુદા ખ્યાલો આપશે, પણ ખરેખર સૃષ્ટિનું સાચું સ્વરૂપ શું છે એના વિશે અમને ખ્યાલ નથી. આ જાતની કે ને આ જાતની હ્યુમિલિટી હોય ને જ્યાં સુધી, તો આપણે ખરેખર ઊંડાણથી આ વસ્તુનું નિરીક્ષણ કરી શકીએ અને ઊંડાણથી જોઈ શકીએ. અને હું તમને કહું સાચી વાત, આ મારો ધીસ ઇઝ માય જોબ, ધીસ વોટ આઈ એમ ડુઈંગ. આઈ એમ પ્રિપેરિંગ રિસર્ચ, પ્રોપર સાયન્ટિફિક રિસર્ચ, કે ખરેખર મન, બુદ્ધિ અને આ બધી વસ્તુને આપણે આ પશ્ચિમની પ્રજા કહે કે આ તો છે ને પાર્થિવ વસ્તુમાંથી પેદા થયેલી છે, એમ કે નહીં નહીં, મન બુદ્ધિ છે ને ખરેખર એની ઉપર જ આ સૃષ્ટિ પ્રગટ થાય છે. એટલે મનને બુદ્ધિ નીચી વસ્તુ નથી, પાર્થિવ વસ્તુમાં જ નથી નીકળેલી, ઇટ્સ નોટ એ મટીરિયલ મેનિફેસ્ટે, સમથિંગ ડીપર, સો વિચ ઇઝ બિગર ધેન ધ ફિઝિકલ. ધ ઇંગ્લિશ વર્ડ ઇઝ મેટાફિઝિકલ. એટલે ખરેખર સૃષ્ટિની પાછળ ધેર ઇઝ અનધર લેયર, કે જે મન, વિચારણા અને બુદ્ધિ ઉપર નભે છે. એ વસ્તુને આપણે ત્યાંના કે ને ખાસ માન આપવાની જરૂર છે. નિશિતભાઈ જે પૂછ્યું એ વસ્તુ ઇઝ માય ફ્યુચર રિસર્ચ.